ઈડરીઓ ગઢ બચાવવા માટે કોંગ્રેસ મેદાને પડી છે. ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું અને ખનનને લઈને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઈડર ડુંગર પર થતી ખનન પ્રવૃત્તિ અટકાવવા માંગ થઈ છે અને ઈડર પ્રજાજનો ઈડર ગઢ બચાવો સમિતિને કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો છે. ઈડર ગઢ બચાવો સમિતિ અને પ્રજાજનો સાથે કોંગ્રેસ પક્ષ ફરીથી આંદોલન માર્ગે જવા તૈયાર છે. વિવિધ સંગઠનો દ્વારા ચલાવાઈ રહેલ આંદોલનને કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો જાહેર કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરતથી વાત કરીએ તો સિંગલપુર પીઆઈ પહોંચ્યા છે. તપાસ અધિકારી પાસે બદલી થયા બાદ ઇકોસેલમાં થવાનું હતું હાજર. ડીસીપી ઝોન 2ના ભાવના પટેલનું નિવેદન એસીપી ડી ડિવિઝનને તપાસ સોંપાય છે કે જ્યાં 30 જવાનો હાજર હતા. તપાસ બાદ કાર્યવાહી થશે, પરંતુ સૌથી મોટી વાત એ કે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો તે રાત્રિ કર્ફ્યુ દરમિયાન રાખવામાં આવ્યો હતો. એક ફાર્મ હાઉસના પાર્ટી પ્લોટની અંદર રાખવામાં આવ્યો હતો અને તપાસ બાદ કાર્યવાહી થશે તેવું ડીસીપી કહી રહ્યા છે. પીઆઈ પહોંચ્યા તપાસ અધિકારી પાસે. ડીસીપી ઝોન 2 ભાવના પટેલનું નિવેદન કે એસીપી ડી ડિવિઝનને તપાસ સોંપવામાં આવી છે કે જ્યાં 30 જવાનો હાજર હતા, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે તેમાં 30થી પણ વધુ પોલીસ કર્મીઓ હાજર હોવાનું સામે આવ્યું હતું. વિડીયોમાં અનેક લોકો જોવા મળ્યા હતા, જે લોકો સુરુચિપૂર્ણ ભોજન પણ લેતા નજરે પડ્યા હતા. સિંગણપુર પીઆઈ ની બદલી થતા તેઓના પોલીસ જવાનોએ તેઓનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો, જેના અનુસંધાને ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો. તેવું ધ્યાને આવતા અમારા તરફથી એસીપી ડી ડિવિઝનને ઇન્કવાયરી સોંપવામાં આવેલ છે કે આમાં શું હકીકત બનેલ છે. લગભગ પોલીસ જવાનો લગભગ 30 જણા ઉપસ્થિત હતા એવું હાલ પૂરતું જણાય છે. બીજા લોકો 2-3 જે ચોકી હતી અમારી નવી ચોકી જે ડભોલી ચોકી બનાવી એના 2-3 દાતાઓ છે એ અંદર હાજર છે એવું અમને પ્રાથમિક ધોરણે માલુમ પડેલ છે. તો રાત્રે તાઇફા કરતા પોલીસ ઇન્સ્પેક્ટર દિવસે મૌન ધારણ કરી લીધું. સિંગલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એપી સલૈયાનું મૌન અને મીડિયા સામે એપી સલૈયાએ મૌન ધારણ કર્યું જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યા હતા તેમના વિદાય સમારંભ અંગે કે કર્ફ્યુના સમયમાં તેમણે આ સમારંભ શા માટે યોજ્યો હતો. જો કે તે વખતે પોલીસ કમિશનર ઓફિસ જવા માટે તેઓ રવાના થયા હતા. આપણે જણાવી દઈએ કે સિંગણપુર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં એપી સલૈયાનો વિદાય સમારંભ હતો અને જેના પર કાયદાનું પાલન કરવાની જવાબદારી હોય છે, જેણે કાયદાનું પાલન લોકોને કરાવવાનું હોય છે તેમણે જે કાયદાનો જે ભંગ કર્યો હતો અને આ જ કારણોસર તેઓ વિવાદમાં આવ્યા હતા. સુરતમાં પોલીસના વિદાય સમારંભના વિડીયો વાયરલ થયા બાદ સિંગણપુર પીઆઈએ પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડ્યો છે અને પોલીસ કમિશનર ભવન જવા નીકળ્યા છે. જો કે પીઆઈને પોતે કરેલી ભૂલ વિશે પૂછતા તેઓ મગનું નામ મરી પાડ્યા વગર ખાનગી ગાડીમાં બેસી અને જતા રહેતા જોવા મળ્યા હતા. જો કે હવે જોવાનું એ રહ્યું છે કે જાબાજ અધિકારીની છાપ ધરાવતા અજય તોમર પોતાના લાડલા અધિકારી વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સ્વાભાવિક રીતે સવાલ એ થાય કે ઘણી વખત આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે અને તેના આધારે પોલીસ ગુનો નોંધતી હોય છે. સુરતના કિસ્સામાં શા માટે ગુનો નોંધાયો નહીં? થોડા દિવસ પહેલાં પંચમહાલના લગ્ન સમારંભનો વિડીયો કે જે મેં આપને બતાવી રહ્યા છે તે વાયરલ થયો હતો અને તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ સુરતનો આ વિડીયો સામે આવ્યા બાદ હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી.
તો કોરોના સંક્રમણને પગલે હાલ સુરત સહિત 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. રાતના 8 વાગ્યાથી રાત્રિ કરફ્યુ લાગુ થઈ જતો હોય છે ત્યારે પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં, જેને પીઆઈ એપી સલૈયાના વિદાય સમારંભમાં તેઓ હાજર રહ્યા અને કોરોનાની ગાઈડલાઇનના લીરે લીરા ઉડાવતા તેઓ નજરે પડ્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ તો આપ્યા છે, પરંતુ હજુ સુધી એવી કોઈ ફરિયાદ નોંધાઈ હોય તેવું સામે નથી આવ્યું. આમ તો પોલીસ જવાનો દ્વારા શહેરમાં રાત્રિ કરફ્યુ દરમિયાન નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન તેઓ કરાવતા હોય છે, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ સામે આવી હતી. પોલીસ કર્મચારીઓ જાણે કે કાયદાથી પર હોય તે રીતે નિયમોના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા અને આ વિદાય સમારંભમાં જે પણ કોઈ વ્યક્તિ હાજર હશે તે પૈકીના એક વ્યક્તિએ આ સમગ્ર વિડીયો તેના મોબાઈલમાં કેદ કર્યો અને તેમાં બતાવ્યું કે કઈ જગ્યાએ કેવી રીતે પોલીસકર્મીઓ એકઠા થયા છે. રાત્રિ કરફ્યુ દરમિયાન તેઓ સુરુચિપૂર્ણ સ્વાદિષ્ટ વાનગીઓની મજા પણ માણી રહ્યા છે. તો આમ કાયદાનો સરેઆમ ભંગ થતો નજરે પડ્યો. એક પીઆઈ કક્ષાના અધિકારી તેઓ એ ભૂલી ગયા કે રાત્રિ કરફ્યુ છે, આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન થઈ શકે અને એ પણ કરફ્યુનો સમય છે, કોરોનાની ગાઈડલાઇનનું તેઓ ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે હવે તપાસના આદેશ આપવામાં આવે છે ત્યારે જોઈએ કે પોલીસ કયા પ્રકારના એક્શન લે છે પોલીસ કર્મીઓની સામે જ. અને હવે વાત કરીશું વડોદરાના જુહિતની. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતો 6 વર્ષીય જુહિત નામનો બાળક પ્યોર રેડ સેલ એપ્લેશિયા નામના રેર રોગનો શિકાર થયો છે. તે 9 મહિનાનો હતો ત્યારે તેને આ રોગ હોવાનું સામે આવ્યું. પ્યોર રેડ સેલ એપ્લેશિયા એક એવો રોગ છે કે જેમાં લોહીમાં રક્તકણો બનવામાં નિષ્ફળ જતો હોય છે. આ રોગની સામે લડવા માટે જુહિતને દર મહિને લોહી બદલવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને આ બીમારીમાંથી છુટકારો ફક્ત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી જ થઈ શકતો હોય છે. અને આવી પરિસ્થિતિમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ જુહિત માટે અનુરૂપ દાતાની શોધ શરૂ કરી છે. સમગ્ર ભારતમાં લોકો સુધી આ વાત પહોંચાડવા આ સંસ્થાએ એક ડિજિટલ ઝુંબેશ પણ શરૂ કરી છે, જેમાં સંભવિત જીવનરક્ષક દાતા પોતાનું નામ નોંધાવી જુહિતના જીવનને બચાવી શકે. એનો છેલ્લો ઉપાય છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને એ બહુ ખર્ચાળ છે. એના માટે બોન મેરોની જરૂર પડતી હોય છે, ડોનર પાસેથી મળે છે. જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તેવી રીતે જ આ બોન મેરો પણ ડોનેટ કરવાનો હોય છે. એની પણ એક કાર્ય પદ્ધતિ છે કે જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તો જેવી રીતે સિરિન્જથી બ્લડ લે છે તેવી જ રીતે બ્લડ જ લેવાનું છે. પછી એમાંથી બોન મેરો અલગ કરવામાં આવતું હોય છે અને બાકીના જે કમ્પોનન્ટ્સ છે, વ્હાઇટ સેલ્સ છે કે પ્લાઝમા છે, એ જે તે ડોનરને પાછા આપી દેવાના હોય છે. હા, આમાં ડોનરને કોઈ શારીરિક તકલીફ કે કોઈ પીડામાંથી પસાર થવાનું હોતી નથી. જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તેવી જ આ પદ્ધતિ છે, એટલે આમાં ડોનરને કોઈ જ શારીરિક તકલીફ થતી નથી. તો હવે જોઈએ કે પ્યોર રેડ સેલ એપ્લેશિયા નામની આ બીમારી છે શું. તો જુહી ચૌહાણ કો પ્યોર રેડ સેલ એપ્લેશિયા યે બીમારી હૈ. इसका मतलब ये है कि उसके बोन मैरो में रेड सेल बनने की क्षमता कम हो गई है. सो बोन मैरो में 3 तरह के सेल बनते हैं, रेड सेल, वाइट सेल, प्लेटलेट. और इस केस में केवल रेड सेल बनने की क्षमता कम हो गई है और जिसके कारण इसको हर महीने ब्लड को चढ़ाना पड़ता है और वो हर महीने ब्लड चढ़ाने आता है जिससे उसका हीमोग्लोबिन 10 से ऊपर रहे, उसका ग्रोथ अच्छा रहे. अभी ब्लड चढ़ाने के साथ में प्रॉब्लम यह होता है कि जब 8 या 10 ब्लड ट्रांसफ्यूजन हो जाए तो उसके बाद में शरीर में आयन की मात्रा बढ़ने लगती है और आयन की मात्रा बढ़ने के कारण वो अधिक आयन जो होता है शरीर में वो हार्ट, लीवर, पिट्यूटरी, पैनक्रियाज इसमें जमा होता है और उसको कम करने के लिए भी उसकी दवा देनी पड़ती है. तो जिसके कारण इन पेशेंट्स को जो ट्रांसफ्यूजन डिपेंडेंट होते हैं
उनको अपार्ट फ्रॉम ब्लड ट्रांसफ्यूजन रिलेटेड तो रिस्क होते ही है, परंतु आयरन इंक्रीज होने के कारण भी और शरीर के कई ऑर्गन्स खराब होने का रिस्क रहता है। तो ये पण हवे जाणी लीए के बोन मेरो ट्रांसप्लांट એટલે શું? पर ये एक तरह का ट्रीटमेंट है जिसमें पहले जूहित का जो बोन मैरो है वो क्लीन किया जाएगा, जो नए बोन मैरो के सेल्स या स्टेम सेल्स उनको लेने के लिए सक्षम हो जाए ऐसे, और ये सब प्रक्रियाएं साइमल्टेनियसली होती है। जूहित के बोन मैरो को कंडीशनिंग दिया जाएगा और साथ में ही डोनर को का बोन मैरो मतलब स्टेम सेल्स, हम बोन मैरो में से स्टेम सेल लेते हैं एंड मोस्ट ऑफ द टाइम वो स्टेम सेल्स पेरिफेरल ब्लड में से लिए जाते हैं, वो लेके और जूहित को दिए जाएंगे। ये जैसा बोला है उतना आसान नहीं है, क्योंकि इस प्रक्रिया में पेशेंट को बोन मैरो ट्रांसप्लांट रूम में एडमिट होना पड़ता है, करीब एक महीने का एडमिशन रहता है। ड्यूरिंग दिस एडमिशन पहले पेशेंट्स के हीमोग्लोबिन WBC प्लेटलेट नीचे जाते हैं, और फिर जैसे ही एनग्राफ्टमेंट होता है, मतलब दूसरे जो स्टेम सेल दिए हैं वो जब बोन मैरो में एनग्राफ्ट हो जाते हैं, सफ़ेद कण प्लेटलेट रेड सेल और रेड सेल ऊपर आते हैं, फिर पेशेंट का डिस्चार्ज होता है जिसमें करीब 1 से 1.5 महीना लगता है। हवे जुए के डोनर कौन हो सके? वो सभी पेशेंट्स हो सकते हैं कि जो ब्लड डोनेट कर सकते हैं। सो ब्लड डोनेशन के लिए जो भी क्राइटेरिया है, जैसे कि कोई बीमारी नहीं होनी चाहिए, ब्लड प्रेशर, डायबिटीज, हार्ट, थायराइड, और उसके अलावा स्वस्थ होना चाहिए, कोई टैबलेट्स चालू नहीं होना चाहिए, और ऐसे पेशेंट्स को हम ले सकते हैं। पर ओनली डिफरेंस बिटवीन ब्लड डोनेशन एंड स्टेम सेल डोनेशन इज, ब्लड डोनेशन में हम लोग ब्लड ग्रुपिंग का क्रॉस मैच करते हैं, और यहाँ पे जब हम बोन मैरो ट्रांसप्लांट की बात करते हैं और स्टेम सेल डोनेशन की बात करते हैं तो उसमें HLA ह्यूमन ल्यूकोसाइट एंटीजन का टाइपिंग होता है और मैचिंग होता है। तो यदि ये 100% 10 एंटीजन होते हैं इस पर, तो 100% जूहित के 10 एंटीजन यदि डोनर के 10 एंटीजन के साथ में 100% मैच है तो उसमें हमको रिजल्ट अच्छा मिलने की गारंटी रहती है। तो ऐसे डोनर यदि पेशेंट के भाई या बहन हो तो 100% मिलने के चांस मैक्सिमम रहते हैं, 1 in 5 20% चांस। माता पिता के साथ 100% मैच होने का चांस होता है 1 in 5000, एंड दूसरे जो अनरिलेटेड लोग हैं, मैच अनरिलेटेड डोनर, उनके साथ मैच होने का चांस होता है 1 in 25000। વેલકમ બેક. બનાસકાંઠાની વાત કરીએ તો પોલીસકર્મી પર અહીં જીવલેણ હુમલો થયો છે. અમીરગઢના આવલ ગામની આ ઘટના છે. 4 બુટલેગરોએ ઘાતક હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી. ડીસા શહેર ટ્રાફિકમાં ફરજ બજાવતા ગોવિંદસિંહ ડાભી પર હુમલો અને રસ્તા વચ્ચે ઊભા રહેલા શખ્સોને સાઈડમાં ખસેડતા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે. અમીરગઢ પોલીસ મથકે 4 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. દરેક જિલ્લામાં મળી શકશે મ્યુકરના ઇન્જેક્શન્સ. ગુજરાતના આરોગ્ય વિભાગે કર્યો છે આ નિર્ણય. એટલે કે 33 જિલ્લાની સરકારી હોસ્પિટલને સત્તા અપાઈ છે. કેન્દ્રના પોર્ટલ પર દાખલ વિગતોના આધારે ઇન્જેક્શન મળશે. ગુજરાતના આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે કે દરેક જિલ્લામાં હવે મળી શકશે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન. ગુજરાતના આરોગ્ય વિભાગે કર્યો છે આ નિર્ણય. 33 જિલ્લાની સરકારી હોસ્પિટલને આ સત્તા આપવામાં આવી છે. એટલે કે કેન્દ્રના પોર્ટલ પર દાખલ વિગતોના આધારે ઇન્જેક્શન મળશે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ગીતા મહેતા પાસેથી. ગીતા, શું છે વધુ જાણકારી? આ કયા પ્રકારના ઇન્જેક્શન હશે? શું નામ છે તેનું? જી, મ્યુકોમાઇકોસિસના અલગ અલગ 3 પ્રકારના ઇન્જેક્શન્સ આવે છે, પરંતુ તે ત્રણેય જે ડ્રગ છે તે લાઈફ સેવિંગ કહેવાય છે. પરંતુ હાલ આરોગ્ય વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે મ્યુકોમાઇકોસિસના લાઇપોલાઇઝ્ડ કે જે 220 થી 250 રૂપિયાના ઇન્જેક્શન આવે છે તે આપવાની વાત કરવામાં આવી છે. એટલે કે મ્યુકોમાઇકોસિસના લાઇપોલાઇઝ્ડ જે ઇન્જેક્શન છે તે હવેથી દરેક જિલ્લામાં મળી શકશે. આરોગ્ય વિભાગે 33 જિલ્લાની સરકારી હોસ્પિટલોને આ ઇન્જેક્શન વહેંચવાની સત્તા આપી છે. પરંતુ જે તે હોસ્પિટલ પછી તે સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય,
તેણે કેન્દ્ર સરકારનો જે પોર્ટલ છે તેમાં દર્દીનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલે કે આ દર્દી આટલા દિવસે દાખલ છે, મેક્રો માઇક્રોસ્કોપથી સારવાર લઈ રહ્યો છે, તેને આટલા ઇન્જેક્શનની જરૂર છે, તે તમામ વિગતો આધાર કાર્ડ સાથે તેણે ફિલઅપ કરવાની રહેશે. અને તેના આધારે જે તે જિલ્લાને સત્તા આપવામાં આવી છે કે તે હોસ્પિટલને તે દર્દી માટે ઇન્જેક્શન ફાળવે. પરંતુ હું ફરીથી સ્પષ્ટતા કરવા માંગીશ કે અંદાજે 7,000 ની આસપાસના જે મોંઘા ઇન્જેક્શન આપતા હતા મ્યુકોમાઇકોસિસ, જેને લાઇપોઝલ કહેવાય છે, તે આ ઇન્જેક્શન નથી, આ લાઇપોલાઇઝ ઇન્જેક્શન છે કે જેની કિંમત 220 થી 250 ની આસપાસ છે. તો આ એટલી જ અસર કરે છે કે જે 7,000 જેટલા જે ઇન્જેક્શન્સ થી આપે જે વાત કરી હતી તેના જેટલી જ અસર કરતી હોય છે, તે એટલા જ ઉપયોગી સાબિત થાય છે ઓપરેશન દરમિયાન? જી, લાઇપોઝલ અને લાઇપોલાઇઝ ઇન્જેક્શનની વચ્ચે મૂળભૂત ફરક એ છે કે જે લાઇપોઝલ ઇન્જેક્શન છે તેને યુએસ બેઝ જે તમામ દેશો છે તે જે નાના નાના કન્ટ્રીઝ છે તે એનો યુઝ કરે છે, તેને મંજૂરી મળી છે, વિધિવત ક્લિનિકલ મંજૂરી મળી છે. જ્યારે 220 થી 250 ની અંદર જે ઇન્જેક્શન મળે છે તેની આડઅસર કિડની પર થવાની સંભાવના છે. અને કિડનીના પેશન્ટ છે જેની કિડની ઓલરેડી ફેલ છે તેઓને જે મોંઘા લાઇપોઝલ ઇન્જેક્શન છે એ આપવાની જરૂરિયાત રહે છે. બાકીના તમામ જે દર્દીઓ છે જે કિડનીની કોઈ ગંભીર બીમારીઓથી પીડાતા નથી તેના માટે લાઇપોલાઇઝ ઇન્જેક્શન એ લાઈફ સેવિંગ ડ્રગ છે. જી, અને ક્યારથી આ મોટા થઈ જશે ઇન્જેક્શન્સ દરેક જિલ્લામાં? જી, જ્યાં સુધી રાજ્ય સરકારની વાત છે, રાજ્ય સરકારનો દાવો છે કે તેઓ પાસે પર્યાપ્ત માત્રામાં સ્ટોક છે. એટલે આવતીકાલથી જ આ જે સ્ટોક છે તે તમામ જિલ્લાથી સવારે 10 વાગ્યાથી મળી શકશે. જી જી, આભાર ગીતા તમામ જાણકારી બદલ. તો એ પણ એ પૂછાનો વિષય છે કે આખરે જે ઇન્જેક્શન્સની ફાળવણી કરવામાં આવશે દરેક જિલ્લાની અંદર તે એક સરખી કરવામાં આવશે, દરેક જિલ્લાને કુલ કેટલો સ્ટોક આપવામાં આવશે, કારણ કે દરેક જિલ્લામાં એક સરખી માત્રામાં દર્દીઓની સંખ્યા નથી જોવા મળતી. કેટલાક જિલ્લામાં વધુ કેસીસ સામે આવ્યા છે. અમદાવાદમાં જેમ કે સૌથી વધુ કેસીસ સામે આવ્યા હતા, ત્યારબાદ સુરત અને વડોદરા, રાજકોટમાં પણ આ પ્રકારના કેસીસ સામે આવ્યા હતા. તો જે ઇન્જેક્શન્સની ફાળવણી જે છે તે કુલ કેટલી માત્રામાં કરવામાં આવશે તે પણ હવે જાણકારી પ્રાપ્ત થશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મ્યુકોમાઇકોસિસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટથી મ્યુકોમાઇકોસિસને લઈને સારા સમાચાર સામે આવ્યા. રાજકોટમાં મ્યુકોમાઇકોસિસના ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 250 જેટલા દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી, જ્યારે કે 116 જેટલા પોસ્ટ ઓપરેટિવ દર્દીઓને સમર્થ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. તો આ સાથે જ કોરોનાની થર્ડ વેવને લઈને પણ કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એડલ્ટ દર્દીઓ, ગાયનેક, પીડિયાટ્રિક સહિતના વિભાગો માટેની પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. આ પોલિસી તૈયાર થયા બાદ તેમના અમલીકરણ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી વેવમાં ઓક્સિજનની ઘટ ન સર્જાય તે માટે પણ ઓક્સિજન પ્લાન્ટ પર એ નવા સ્થાપવામાં આવી રહ્યા છે. માઇકોસિસમાં જે ઓપીડી અને નવા જે પેશન્ટ્સ દાખલ થાય છે એમાં ઘટાડો જોવા મળી રહ્યા છે, એટલે એ સારા સમાચાર છે. અને જે એક્ઝિસ્ટિંગ પેશન્ટ્સ છે એમાં 250 જેટલા ઓપરેશન્સ ENTને બધી ટીમો જોડે સિવિલમાં કરી ચૂક્યા છે. એ પૈકી 116 પેશન્ટ અત્યારે પોસ્ટ ઓપરેટિવ કેર માટે સમરસ કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે અને સારી રીતે રિકવર થઈ રહ્યા છે. આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લેકની સાથે વ્હાઇટ ફંગસના કેસ સિવિલમાં દરરોજ આવી રહ્યા છે. વ્હાઇટ ફંગસના 4 કેસ આવ્યા છે. 10 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના કુલ 30 કેસ આવ્યા. સિવિલ હોસ્પિટલમાં મિકળના કુલ 360 દર્દીઓ દાખલ છે. ભારતમાં કોઈ કોર્પોરેટ દ્વારા તેમના કર્મચારી, એસોસિએટ્સ અને પાર્ટનર્સ માટે સૌથી મોટા વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના 13 લાખ કર્મચારી, એસોસિએટ્સ, પાર્ટનર્સ તથા તેમના પરિવારના સભ્યોને 880 શહેરમાં મફત વેક્સિન આપવાનો પ્લાન ઘડી કાઢ્યો છે.
આ વિશાળ વેક્સિનેશન ડ્રાઈવમાં કર્મચારીઓના જીવનસાથી, વડીલો, દાદા દાદી, સાસરિયા, બાળકો અને ભાઈ બહેન પણ સામેલ છે. નોંધનીય બાબત એ છે કે વેક્સિનેશન ડ્રાઈવ માત્ર હાલ કાર્યરત કર્મચારીઓ પૂરતું સીમિત ન રાખતા તેના નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો યોગ્યતા ધરાવતા તમામ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોએ કોવિડ પ્લેટફોર્મ પર રજીસ્ટર કરાવવાનું રહેશે અને ત્યારબાદ તેઓ રીલના ઓનલાઈન પ્લેટફોર્મ જીઓ હેલ્થ હબ પર લોકેશન પસંદ કરી શકશે. આ વેક્સિનેશન કાર્યક્રમ સરકારના વર્કપ્લેસ વેક્સિનેશન પોલિસીનો જ ભાગ છે. આ ડ્રાઈવ અંતર્ગત રિલાયન્સના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર્સ પર રસીકરણ હાથ ધરવામાં આવશે. આ સેન્ટર્સ જામનગર, વડોદરા, હજીરા, પાતાળગંગા, નાગોથાને, કણિકદા, ગઢીમોગા, સડોલ, બારાબંકી, હોશિયારપુર ખાતે છે અને આ ઉપરાંત રિલાયન્સ હોસ્પિટલ્સ અને 800થી વધારે શહેરોમાં આવેલી પાર્ટનર હોસ્પિટલ્સ જેમ કે અપોલો, મેક્સ મણિપુર ખાતે વેક્સિનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે જે કર્મચારીઓએ આ ડ્રાઈવ પહેલાં જ કોરોનાની વેક્સિન લઈ લીધી છે તેમને તેનો તમામ ખર્ચ પણ ભરપાઈ કરી દેવામાં આવશે. રિલાયન્સના 3.5 લાખથી વધુ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ધ્યેય છે કે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને 15 જૂન સુધીમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવે. રિલાયન્સના કર્મચારીઓમાં 13,000 રિટેલ અને જીઓ સ્ટોર્સ ખાતે કાર્યરત કર્મચારીઓને પણ આ કાર્યક્રમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. તો કોરોનાની આ બીજી લહેરમાં સૌથી વધુ જરૂરી છે વેક્સિનેશન, એટલે જ્યાં પણ રસી લેવાની તક મળે કે તરત જ રસી લઈ લો. રાજધાની દિલ્હીમાં હવે લોકો માટે નવું રસીકરણ સેન્ટર શરૂ કરાયું, જેમને હાલના દિવસોમાં હોસ્પિટલમાં જવાનો ડર લાગે છે. नहीं जाना मत जाइए, आइए खुले में टीकाकरण कराइए. दिल्ली में ड्राइव थ्रू वैक्सीनेशन सेंटर. दिल्ली में आज से ड्राइव थ्रू वैक्सीनेशन की शुरुआत कर दी गई है. इस समय हम खड़े हैं द्वारका के मॉल में, जहां पर आप देख सकते हैं कि दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल यहां पहुंचे हुए हैं. वक्त इतना विपरीत चल रहा है कि लोग अस्पताल जाने से भी घबराने लगे हैं. कोरोना की रफ्तार को रोकने का आखिरी उपाय है वैक्सीनेशन, फिर भी लोग अस्पताल जाने से कतरा रहे हैं. ऐसे लोगों के लिए 26 मई से दिल्ली में ड्राइव थ्रू वैक्सीनेशन शुरू किया गया, जिसकी शुरुआत खुद मुख्यमंत्री केजरीवाल ने की. दिल्ली में यहाँ पे ड्राइव थ्रू वैक्सीनेशन सेंटर शुरू हुआ है. मैं उम्मीद करता हूँ कि इससे दिल्ली में लोगों को काफ़ी मदद मिलेगी. आने वाले टाइम में, अगले कुछ दिनों के अंदर, इसी किस्म के ड्राइव थ्रू सेंटर और भी बहुत सारे शुरू होने वाले हैं. सुना आपने, दिल्ली में ऐसे और भी सेंटर खोले जाएंगे जहां लोग कार में बैठे बैठे टीका लगवा सकेंगे. दरअसल कोरोना वैक्सीनेशन सेंटरों पर भीड़ भाड़ ज्यादा हो जाने से लोगों को इस बात की चिंता सता रही थी कि कहीं वे वैक्सीन लगवाने जाएं और भीड़ के चलते संक्रमित न हो जाएं. इसका हल ड्राइव थ्रू वैक्सीनेशन के जरिए निकल गया है. मुख्यमंत्री केजरीवाल ने इस दौरान केंद्र से ज्यादा वैक्सीन मिलने की संभावना भी जताई. वॉर फुटिंग के ऊपर वैक्सीन की सप्लाई की जाएगी. मैं उम्मीद करता हूँ केंद्र सरकार भी प्रयास जो कर रही है कि जल्दी से दिल्ली को ज्यादा से ज्यादा वैक्सीन मिलेगी. मुख्यमंत्री अरविंद केजरीवाल के मुताबिक दिल्ली को प्रतिमाह कम से कम 80 लाख वैक्सीन की जरूरत है, ताकि 18 से 44 साल तक की उम्र के लोगों का वैक्सीनेशन किया जा सके. 18 से 44 साल के लोगों को ये वैक्सीन यहाँ पर ड्राइव थ्रू वैक्सीनेशन के जरिए लगाई जाएगी. कैमरा पर्सन अनिल के साथ प्रीति श्रीवास्तव, न्यूज 18 दिल्ली.